એટલે આજે રૂપ અને સંપત્તિ તો બધા કમ્પલસરી જોવે છે એ બે જોવું એની નાની પણ સાથે સાથે એનો સ્વભાવ જોવો એનું વર્તન જોવું એની વિદ્યા જોવી એના ગુણ પણ જોવા ખાલી રૂપ અને સંપત્તિ જોઈને તમે કન્યાદાન દેશો અને જો દારૂડીયો નીકળ્યો તો થોડાક દિવસમાં આને વિધવા થવાનો વારો આવશે કાં જુગારીઓ સટોળીયો વાળો નીકળ્યો એટલે ગુણ વર્તન અને આ શીલ એનું બધું જોવું એનું ખાનદાન જોવું કેવલ સંપત્તિ અને રૂપ જોઈને ન દઈ દેવું એટલે આ મહાભારત શાસ્ત્ર વર્ષો પહેલાં આ વાત આપણને સમજાવીને ગયું આજે ભૌતિક પ્રધાન સમાજ છાતો જાય છે એટલે હરેક માણસને ભૌતિકતા જ પ્રધાન રહે છે હારી હોય એટલે બધું કે ચાલશે ચાલો પછી માણસ એના સદગુણ નથી જોતા એનું કુળ કે એની ખાનદાની નથી જોતા અને એ પણ કહ્યું કે જે પિતા પૈસાના લોભે કન્યાને ક્યાંય આપે માન મોટપના લાભે લોભે કે પોતાની કાંઈક કારકિર્દીના લોભે કે માનના લોભે કે પૈસાના લોભે કન્યાના વિવાહ કોઈની સાથે કરે તો એ પિતા મરીને નરકમાં જાય છે એના પિતા નરકમાં જાય છે અને ત્યાં મળમૂત્રનો એને ખોરાક ખાવો પડે છે એટલે ક્યારેય આપણા સ્વાર્થ માટે દીકરીને ક્યાંય આપવી નહીં દીકરી કઈ રીતે સુખી થાય ત્યાં જઈ એ જ માતા પિતાએ જોવું આટલી વાત એમાં કરી જ્યાં નારીનો આદર સત્કાર થાય છે ત્યાં દેવતાઓ પણ નાચે છે દેવતાઓ પણ રાજી થાય છે બાણશૈયા ઉપર સુતા સુતા દાદા એના પૌત્ર યુધિષ્ઠિરને કહે છે કે જ્યાં સ્ત્રીઓનો આદર સત્કાર થાય છે જ્યાં દેવતા ત્યાં દેવતાઓનો પણ નિવાસ થાય છે દેવતાઓ પણ એના ઉપર પ્રસન્ન થાય છે અને એટલા માટે નારીનો આદર સત્કાર કરવો એનું ક્યારેય અપમાન કરવું એનો ક્યારેય તિરસ્કાર કરવો નહીં એની ક્યારેય છેડતી કરવી નહીં નારીની પૂજા થવી જોઈએ કારણ કે માં પણ નારીમાં છે બેન પણ નારીમાં છે દીકરી પણ નારીમાં છે જે માણસ માત્રને સુખ દેનારા પાત્રો છે એ બધા જ નારીમાં છે એટલે જ્યાં નારીનો આદર સત્કાર થાય ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને મને કહેતા એટલો આનંદ થાય કે આપણું ગુજરાત છે એ બહુ સારું છે હજી મર્યાદાવાળું રાજ્ય છે અને આપણા દેશમાં ગુજરાતમાં હજી નારીઓને ઘણું સન્માન મળે છે આખા ભારતના રિપોર્ટ આવે ને રેપના છેડતીના એમાં આપણું ગુજરાત બહુ પાછળ હોય છે ભાઈ આમાં એટલા બધા કેસ આપણા ગુજરાતમાં નહીં થતા અહીંયા આપણે આદર દેનારી પ્રજા છે મર્યાદાવાળી પ્રજા છે એટલે આપણા ભારતમાં ગુજરાતમાં તમે જો ને ગુજરાતી પિક્ચરોય બહુ નોવાયલ્યા હા આપણે આપણે ખાનદાનવાળા માણસો નાચું કૂદું જ્યાં ત્યાં આતે આપણામાં ગમે નહીં ફાવે નહીં એટલે એમાં બહુ માણસો જાય નહીં એટલે મર્યાદા સ્ત્રીઓની અને આની સાથે હું એક વાત એ પણ કરીશ કે પુરુષોએ સ્ત્રીનો આદર સત્કાર કરો એમ નારીઓએ પણ નારીનું ગૌરવ વધે એવું જીવન જીવવું જોઈએ એનું એનું નિષ્કૃષ્ટ દેખાય એવું જીવન એણે પણ ના જીવવું જોઈએ આજે ઘણી નારીઓ છે એવા એવા જીવન જીવતા હોય છે કે એમાંથી સ્ત્રી જાતિનું જરાક ડાઉન થાય એની 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 મર્યાદાઓ ડાઉન થાય એની પ્રત્યેનો ભાવ ડાઉન થાય એવું જીવન જીવે સ્ત્રીઓએ પણ સ્ત્રીઓનો આદર સત્કાર વધે માન સન્માન વધે એવું મર્યાદાપૂર્ણ જીવન જીવવું જોઈએ એટલે આજે રૂપ અને સંપત્તિ તો બધા કમ્પલસરી જોવે છે એ બે જોવું એની નાની પણ સાથે સાથે એનો સ્વભાવ જોવો એનું વર્તન જોવું એની વિદ્યા જોવી એના ગુણ પણ જોવા ખાલી રૂપ અને સંપત્તિ જોઈને તમે કન્યાદાન દેશો અને જો દારૂડીયો નીકળ્યો તો થોડાક દિવસમાં આને વિધવા થવાનો વારો આવશે કાં જુગારીઓ સટોળીઓ આઉટલાઈનવાળો નીકળ્યો એટલે ગુણ વર્તન અને આ શીલ એનું બધું જોવું એનું ખાનદાન જોવું કેવલ સંપત્તિ અને રૂપ જોઈને ન દઈ દેવું એટલે આ મહાભારત શાસ્ત્ર વર્ષો પહેલાં આ વાત આપણને સમજાવીને ગયું આજે ભૌતિક પ્રધાન સમાજ છાતો જાય છે એટલે હરેક માણસને ભૌતિકતા જ પ્રધાન રહે છે ભૌતિકતા હારી હોય એટલે બધું કે ચાલશે ચાલો પછી માણસ એના સદ્ગુણ નથી જોતા એનું કોળ કે એની ખાનદાની નથી જોતા અને એ પણ કહ્યું કે જે પિતા પૈસાના લોભે કન્યાને ક્યાંય આપે માન મોટપના લાભે લોભે કે પોતાની કાંઈક કારકિર્દીના લોભે કે માનના લોભે કે પૈસાના લોભે કન્યાના વિવાહ કોઈની સાથે કરે તો એ પિતા મરીને નરકમાં જાય છે એના પિતા નરકમાં જાય છે અને ત્યાં મળમૂત્રનો એને ખોરાક ખાવો પડે છે એટલે ક્યારેય આપણા સ્વાર્થ માટે દીકરીને ક્યાંય આપવી નહીં દીકરી કઈ રીતે સુખી થાય ત્યાં જઈ એ જ માતા પિતાએ જોવું આટલી વાત એમાં કરી જ્યાં નારીનો આદર સત્કાર થાય છે ત્યાં દેવતાઓ પણ નાચે છે દેવતાઓ પણ રાજી થાય છે બાણશૈયા ઉપર સુતા સુતા દાદા એના પૌત્ર યુધિષ્ઠિરને કહે છે કે જ્યાં સ્ત્રીઓનો આદર સત્કાર થાય છે જ્યાં નારીની પૂજા થાય છે સ્ત્રીઓ યત્ર પૂજ્યંતે રમંતે તત્ર દેવતા ત્યાં દેવતાઓનો પણ નિવાસ થાય છે દેવતાઓ પણ એના ઉપર પ્રસન્ન થાય છે અને એટલા માટે નારીનો આદર સત્કાર કરવો એનું ક્યારેય અપમાન કરવું એનો ક્યારેય તિરસ્કાર કરવો નહીં એની ક્યારેય છેડતી કરવી નહીં નારીની પૂજા છાવી જોઈએ કારણ કે મા પણ નારીમાં છે બેન પણ નારીમાં છે દીકરી પણ નારીમાં છે જે માણસ માત્રને સુખ દેનારા પાત્રો છે એ બધા જ નારીમાં છે એટલે જ્યાં નારીનો આદર સત્કાર થાય ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને મને કહેતા એટલો આનંદ થાય કે આપણું ગુજરાત છે એ બહુ સારું છે હજી મર્યાદાવાળું રાજ્ય છે અને આપણા દેશમાં ગુજરાતમાં હજી નારીઓને ઘણું સન્માન મળે છે આખા ભારતના રિપોર્ટ આવે ને રેપના છેડતીના એમાં આપણું ગુજરાત બહુ પાછળ હોય છે ભાઈ આમાં એટલા બધા કેસ આપણા ગુજરાતમાં નહીં થતા અહીંયા આપણે આદર દેનારી પ્રજા છે મર્યાદાવાળી પ્રજા છે એટલે આપણા ભારતમાં ગુજરાતમાં તમે જો ને ગુજરાતી પિક્ચરોય બહુ નોવાયેલા આપણે આપણે ખાનદાનવાળા માણસો નાચું કૂદું જ્યાં ત્યાં આ તે એ આપણામાં ગમે નહીં ફાવે નહીં એટલે એમાં બહુ માણસો જાય નહીં એટલે મર્યાદા સ્ત્રીઓની અને આની સાથે હું એક વાત એ પણ કરીશ કે પુરુષોએ સ્ત્રીનો આદર સત્કાર કરો એમ નારીઓએ પણ નારીનું ગૌરવ વધે એવું જીવન જીવવું જોઈએ એનું એનું નિષ્કૃષ્ટ દેખાય એવું જીવન એણે પણ ના જીવવું જોઈએ આજે ઘણી નારીઓ છે એવા એવા જીવન જીવતા હોય છે કે એમાંથી સ્ત્રી જાતિનું જરાક ડાઉન થાય એની 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 મર્યાદાઓ ડાઉન થાય એની પ્રત્યેનો ભાવ ડાઉન થાય એવું જીવન જીવે સ્ત્રીઓએ પણ સ્ત્રીઓનો આદર સત્કાર વધે માન સન્માન વધે એવું મર્યાદાપૂર્ણ જીવન જીવવું જોઈએ એટલે આજે રૂપ અને સંપત્તિ તો બધા કમ્પલસરી જોવે છે એ બે જોવું એની નાની પણ સાથે સાથે એનો સ્વભાવ જોવો એનું વર્તન જોવું એની વિદ્યા જોવી એના ગુણ પણ જોવા ખાલી રૂપ અને સંપત્તિ જોઈને તમે કન્યાદાન દેશો અને જો દારૂડીયો નીકળ્યો તો થોડાક દિવસમાં આને વિધવા થવાનો વારો આવશે કાં જુગારીઓ સટોળીયો આઉટલાઈનવાળો નીકળ્યો એટલે ગુણ વર્તન અને આ શીલ એનું બધું જોવું એનું ખાનદાન જોવું કેવલ સંપત્તિ અને રૂપ જોઈને ન દઈ દેવું એટલે આ મહાભારત શાસ્ત્ર વર્ષો પહેલાં આ વાત આપણને સમજાવીને ગયું આજે ભૌતિક પ્રધાન સમાજ છાતો જાય છે એટલે હરેક માણસને ભૌતિકતા જ પ્રધાન રહે છે ભૌતિકતા હારી હોય એટલે બધું કે ચાલશે ચાલો પછી માણસ એના સદ્ગુણ નથી જોતા એનું કુળ કે એની ખાનદાની નથી જોતા અને એ પણ કહ્યું કે જે પિતા પૈસાના લોભે કન્યાને ક્યાંય આપે માન મોટપના લાભે લોભે કે પોતાની કાંઈક કારકિર્દીના લોભે કે માનના લોભે કે પૈસાના લોભે કન્યાના વિવાહ કોઈની સાથે કરે તો એ પિતા મરીને નરકમાં જાય છે એના પિતા નરકમાં જાય છે અને ત્યાં મળમૂત્રનો એને ખોરાક ખાવો પડે છે એટલે ક્યારેય આપણા સ્વાર્થ માટે દીકરીને ક્યાંય આપવી નહીં દીકરી કઈ રીતે સુખી થાય ત્યાં જઈ એ જ માતા પિતાએ જોવું આટલી વાત એમાં કરી જ્યાં નારીનો આદર સત્કાર થાય છે ત્યાં દેવતાઓ પણ નાચે છે દેવતાઓ પણ રાજી થાય છે બાણશયા ઉપર સુતા સુતા દાદા એના પૌત્ર યુધિષ્ઠિરને કહે છે કે જ્યાં સ્ત્રીઓનો આદર સત્કાર થાય છે જત્ર દેવતા હા ત્યાં દેવતાઓનો પણ નિવાસ થાય છે દેવતાઓ પણ એના ઉપર પ્રસન્ન થાય છે અને એટલા માટે નારીનો આદર સત્કાર કરવો એનું ક્યારેય અપમાન કરવું નહીં એનું ક્યારેય તિરસ્કાર કરવો નહીં એની ક્યારેય છેડતી કરવી નહીં નારીની પૂજા થવી જોઈએ કારણ કે મા પણ નારીમાં છે બેન પણ નારીમાં છે દીકરી પણ નારીમાં છે જે માણસ માત્રને સુખ દેનારા પાત્રો છે એ બધા જ નારીમાં છે એટલે જ્યાં નારીનો આદર સત્કાર થાય ત્યાં દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને મને કહેતા એટલો આનંદ થાય કે આપણું ગુજરાત છે એ બહુ સારું છે હજી મર્યાદાવાળું રાજ્ય છે અને આપણા દેશમાં ગુજરાતમાં હજી નારીઓને ઘણું સન્માન મળે છે આખા ભારતના રિપોર્ટ આવે ને રેપના છેડતીના એમાં આપણું ગુજરાત બહુ પાછળ હોય છે ભાઈ આમાં એટલા બધા કેસ આપણા ગુજરાતમાં નહીં થતા અહીંયા આપણે આદર દેનારી પ્રજા છે મર્યાદાવાળી પ્રજા છે એટલે આપણા ભારતમાં ગુજરાતમાં તમે જો ને ગુજરાતી પિક્ચરોય બહુ નોવાયેલા હા આપણે આપણે ખાનદાનવાળા માણસો નાચું કૂદું જ્યાં ત્યાં આ ત્યાં એ આપણામાં ગમે નહીં ફાવે નહીં એટલે એમાં બહુ માણસો જાય નહીં એટલે મર્યાદા સ્ત્રીઓની અને આની સાથે હું એક વાત એ પણ કરીશ કે પુરુષોએ સ્ત્રીનો આદર સત્કાર કરો એમ નારીઓએ પણ નારીનું ગૌરવ વધે એવું જીવન જીવવું જોઈએ એનું એનું નિષ્કૃષ્ટ દેખાય એવું જીવન એણે પણ ના જીવવું જોઈએ આજે ઘણી નારીઓ છે એવા એવા જીવન જીવતા હોય છે કે એમાંથી સ્ત્રી જાતિનું જરાક ડાઉન થાય એની 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 મર્યાદાઓ ડાઉન થાય એની પ્રત્યેનો ભાવ ડાઉન થાય એવું જીવન જીવે સ્ત્રીઓએ પણ સ્ત્રીઓનો આદર સત્કાર વધે માન સન્માન વધે એવું મર્યાદાપૂર્ણ જીવન જીવવું જોઈએ